પરમાત્મા બે પ્રકારના છે, એક વિચરતા તીર્થંકર તેઓ અને કેવળ જ્ઞાન પામેલા કેવળ જ્ઞાનીઓ. આ દુનિયામાં વિચરતા પરાકાષ્ઠામાં બે ભૂમિકા છે, સામાન્ય કેવળીઓ અને તીર્થંકર દેવો. બે પરાકાષ્ઠાની ભૂમિકા છે. આ દુનિયામાંથી એ જાય ક્યાં? આત્માનો નાશ તો છે નહીં, તો પરાકાષ્ઠાની ભૂમિકા પછી એને જવાનું ક્યાં? માણસ બધી દુનિયામાં બધી રીતે એક્સપર્ટ થયા પછી એને કરવાનું શું? શું કરવાનું? બીજા બધા દુનિયાને કાર્યમાં પ્રવૃત્ત હોય ત્યારે પરાકાષ્ઠામાં પહોંચેલા એ કરવાનું શું? તીર્થંકર દેવો હોય તો દેશના આપે, પણ ભગવાન અનશન કરે ખરા? ભગવાન અનશન કરે કે ન કરે? ભગવાન 6 દિવસનું અનશન કર્યું, ભગવાન 22 ભગવાને મહિનાનું અનશન કર્યું. અનશન એટલે શું? બીજાના અનશન એટલે આહાર પાણીનો ત્યાગ કરવાનો, બીજાના અનશન એટલે પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો, અને બીજાના અનશન એટલે દેહનો નિગ્રહ કરવાનો, મનનો નિગ્રહ કરવાનો. પણ ભગવાનનું અનશન શું? બધાના અનશન જેવું, પણ ભગવાનનું મન તો છે નહીં, કેવળ જ્ઞાન થયું છે, એમને કંઈ કરવાનું નથી, પણ અનુકરણ બધા અનશન જેવું હોય છે. એટલે ભાવિ સ્વામી ભગવાને અનશન ન કર્યું, અંતકાળે પણ 16 કોળની દેશના આપી, પણ એ સિવાયના બધા ભગવાને શું કર્યું? એના કેવળ જ્ઞાનના પર્યાયોમાં પોતાના કાર્ય સમાપ્ત થઈ ગયા, એટલે દેહનો ત્યાગ કરવા માટે એટલે થવાનો હતો, જ્ઞાનથી જોઈ અને અનશન કરે છે. એટલે ઘરડા માણસોએ શું કરવાનું? જે બધા કાર્યોથી નિવૃત્ત થયા છે, સંપન્ન થયા છે, એવા ઘરડા માણસોએ શું કરવાનું? નિવૃત્તિ લેવાની કે અંત પ્રવૃત્તિ લેવાની? કારણ કે ઘરડા માણસો પણ આત્માની સાધનામાં પરાકાષ્ઠાએ પહોંચ્યા નથી. જે પરાકાષ્ઠાએ પહોંચ્યા ન હોય એનું જે મુખ્ય કામ બાકી હોય એ કામ અંતકાળે વિશેષતઃ કરવાનું હોય. એટલે બધા સંસારના વ્યવહારોથી નિવૃત્ત ક્યારે થવાનું? સંસારના બધા વ્યવહારોથી નિવૃત્ત ક્યારે થવાનું? આ શરીરમાં જ્યાં સુધી વિશિષ્ટ શક્તિ છે ત્યાં સુધી સંસારના જીવો ઉપર ઉપકાર કરવાનો અને આત્મસાધના કરવાની શક્તિ શાંત થાય પછી શું કરવાનું? પછી એકલી આત્મસાધના. એટલે પરાકાષ્ઠા ભૂમિકાએ જે પહોંચ્યા નથી એવા હોય, આત્મસાધના રાખીને બાકી બધું છોડી દેવાનું. એટલે જીન કલ્પ સ્વીકારવા માટે પણ વિધિ બતાવ્યો કે બીજું બધા સંભાળનાર હોય ત્યારે જીન કલ્પ શક્તિ હોય, જ્ઞાન હોય, ભાવના હોય તો જીન કલ્પ સ્વીકારે. જ્ઞાન જોઈએ, શક્તિ જોઈએ અને ભાવના જોઈએ, ત્રણ જોઈએ. એ વાત આપણી આટલી છે કે જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી થતું ત્યાં સુધી જગતનો ઉપકાર થાય ત્યાં સુધી કરવાનો, અને આત્મસાધના કરવાની, અને પછી એકલી આત્મસાધના કરવાની. એટલે ઉત્કૃષ્ટ ભૂમિકા આ બહુમાં ન મળે તો ભવાંતરમાં મળે. યશ નો જય ઘોષ જગત માં ગાજે દશે દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.